આ કડી બહુ મહત્વની છે કે તારે મારે એ ઠીક છે ઘાયલ તારે ને મારે ઠીક છે જીવ શિવને પુકાર કરે છે કે તારે મારે ઠીક છે તો હવે ઠીક ને ઠે કાણે હવે વેલો ગામજે ઘર જણિયા જીવ શિવને એમ કહે છે કે તારી મેં મિત્રતા એવી બાંધી છે કે છેલ્લી અવસ્થા હોય મૃત્યુ અવસ્થા હોય ને તહી તું આવી જાય જે બાપ ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે એટલું નહીં પણ અમારે પિંગલસી બાપુ તો લખે છે પિંગલસી બાપુ બાલિયા હે કે મારું તારું નો મટું એથી જગત ફંદમાં જાગતો આરામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માગતો અથડાવ છું હું અરણમાં હવે મને નારાયણ રસ્તે લ્યાવજો એ પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો મારું ને તારું નો મેટું એથી જગત ફંદમાં જાગતો આરામ સપનું થયું ઉલટું અને હવે તો મફત ભિક્ષા માગતો અથડાવ છું હું અરણમાં હવે નારાયણ રસ્તે લ્યાવજો પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો એક નામ થી અજા મેર તાર્યો ગહન છે તારી ગતિ તો કઈક જન્મના દોષ કાપી મહારાજ આપો શુભમતી તો પ્રાર્થના નિત કરે પિંગલ મને દાસ જાણી નિભાવજો પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો આવે કેવી રીતે આવે એનો એક પ્રસંગ આપને કહી દઉં મિત્રો અદ્ભુત પ્રસંગ છે ભગવાન રામ જેથી રાવણનો સંહાર કરીને અયોધ્યામાં પાછા પધાર્યા ને તેથી રામ લક્ષ્મણ સરયુને કિનારે આટા મારે ફરવા નીકળ્યા છે લક્ષ્મણજીને એક જગ્યાએ બેઠેલા જોયા એટલું નહીં પણ લક્ષ્મણજી આ ચિંતામાં બેઠા છે લક્ષ્મણજી આ લમણે હાથ ધરી બેઠા છે રાઘવે જોયું કે મારો લખન આ ચિંતામાં છે લક્ષ્મણ કોઈ દી ચિંતામાં હોય નહીં અને ચિંતામાં હોય લક્ષ્મણ ન હોય શકે રાવણની માલિપા એટલા બધા ઉલ્કાપાત થયા પણ લક્ષ્મણ ક્યાંય ચિંતામાં નથી ભાયો આ સરયુ નદીને કિનારે ચિંતા જોઈ અને રાઘવ પાસેજીને એટલું કહે છે લક્ષ્મણ ચિંતામાં કેમ છો ભાઈ લક્ષ્મણ જવાબ આપે પ્રભુ એક વાતની મૂંઝવણ છે ચિંતા થાય છે સારું કર્યું તમે આજ મને પૂછ્યું બોલ શું ચિંતા છે લક્ષ્મણ એમ કહે છે પ્રભુ મને બે ત્રણ વાતોના ખુલાસા કરી દો આ સરયુ નદીને કિનારે હું તમે એકલા છે એટલે બોલ શું ભાઈ કે પહેલી વાત પ્રભુ ઈ કે એક જ બાપના આપણે ચારે ભાઈઓ મહારાજા દશરથના દીકરાને હા ભાઈ તું હું ભરત અને શત્રુઘ્ન બીજી વાત પ્રભુ સુમિત્રા માં તમારી જનની મારી માં સુમિત્રા અને તમારી માં કૌશિલા કૌશિલા જનની તમારી સુમિત્રા માં મારી ઈ બે જનેતામાં કોઈ ભક્તિમાં કોઈ શક્તિમાં તફાવત ખરો નહીં લખણ બેની જનની બરાબર છે ત્રીજી વાત એક જ ગુરુના હું અને તમે શિષ્ય તો હા ગુરુ વશિષ્ઠના હું અને તું શિષ્ય છે લખણ પ્રભુ હવે ચોથી વાતનો જવાબ આપો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી એમાં મારાથી કઈ મનથી પાપ થઈ ગયેલું ખરું કે નહીં લક્ષ્મણ આ તને તારે મને એમ કેમ પૂછવું પડે છે તેથી શેષાય લક્ષ્મણ હળવલાટ કરીને જેમ ઊભો ફેણ કરીને બોલતો હોય એમ કે છે તો રાઘવ મને જવાબ આપો કે રાવણના રણ મેદાનમાં રાવણનું એકેય બાણ તમને નહોતું લાગતું અને એક મેઘનાદે મને રણ મેદાનમાં મૂર્છા કેમ ખવડાવી દીધી તમારા જ બાપનો હું દીકરો તમારી જનની એવી જ મારી મા તમારા ગુરુ ઈ જ મારા ગુરુ અને તને એમ કહો છો કે 14 વર્ષ મારાથી મનથી પાપ નથી થયું તો કઈ મારે ભૂલ ત્યાં ભોગવવી પડી છે તેથી રાઘવ ખડખડાટ દાંત કાઢતા કાઢતા એ માથે હાથ ફેરવતા ફેરવતા જવાબ આપે લક્ષ્મણ ખુલાસો કરું ભાઈ તને
મેઘનાથ શું, મેઘનાથ તો તાકાત વાળો હતો, રાવણને તો મેઘનાથ ઉપર ઘણો વિશ્વાસ હતો રણમેદાનની માલિપા, પણ એ વખતે તારા સામે એક સામાન્ય સૈનિક લંકાનો આવ્યો હોત ને તોય તને મૂછા ખવરાવી દેત. પ્રભુ એનું કારણ તો કે કારણ તને સમજાવું. વનવાસ દરમિયાન ઋષિ મુનિઓના કોઈ આશ્રમો આવ્યા હતા કે ઘણા આશ્રમો આવ્યા હતા પ્રભુ, કેટલાક યાદ હોય તો? કે ઋષિ મુનિઓ સંતો અને સાધકો સિવાયનું કોઈ આશ્રમ આવ્યું હતું? કે સબરીનું આશ્રમ આવ્યું હતું. આશ્રમ તો નહોતું પ્રભુ, એની ઝૂંપડી હતી. લક્ષ્મણ આપણે ગયાતા એ કુટિયા કે? હા, સબરી આપણું સ્વાગત કર્યું હતું ભાઈ. હા પ્રભુ, ફળ અને ફૂલ ઉતેર્યા હતા. લક્ષ્મણ મેં ખાધા હતા ભાઈ કે? હા પ્રભુ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. લક્ષ્મણ બાપ મને જવાબ દે કે તે ખાધા હતા કે? ના પ્રભુ, મેં નહોતા ખાતા, મેં નાખી દીધા હતા, મને તો હૂક સેડ્યું હતું. મને એમ થયું કે એક ભીલડીના હેઠા બોર તમારે કંઠે ગળે કેમ ઉતરે છે? રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, લક્ષ્મણ એ પરિણામ તારે રણમેદાનમાં ભોગવવું પડ્યું છે ભાઈ. હું અને તું એની ઝૂંપડીએ ગયા તેથી તો લક્ષ્મણી 70 વર્ષની હતી, પણ 7 વર્ષની દેદી હતી. નાના ગુરુ માતંગે એટલું જ કીધું તું કે બેટા તારી કુટિયા અહીં બેઠી રહેજે, તારે ક્યાંય જવાની જરૂર નથી, મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે બેટા. અને મારા ગુરુના વચનો એમાં ફેર પડે ની નીકળી ગઈ હવે લાટ ત્યાંથી. અને પંપા સરોવરને કિનારે કુટિયાની માલિપા એ 7 વર્ષની સબરી એ આમ રાહ જોતી હતી, રાઘવ આજ આવશે, નો આવ્યા તો કાલ આવશે, નો આવ્યા તો પ્રમદી આવશે. અને કહેવાય છે કે હું તું ગયા તેદી 70 વર્ષની બુઝુર્ગ બની ગઈ હતી અને પુકાર કરતી હતી. હા લક્ષ્મણ તને યાદ હશે, ઝૂંપડીથી છેટે હતા ત્યારે તે મને પ્રશ્ન કર્યો તો યાદ છે? લક્ષ્મણ કે હા પ્રભુ યાદ છે. શું પૂછ્યું તું? કે પ્રભુ મેં એમ પૂછ્યું તું કે આપણે ક્યાં હેલા જાય? તો કે હમણાં સબરીનું એક ઝૂંપડું આવશે, પણ આ જાડવા અને પાંદડાની માલી પાસે અવાજ આવે છે રામ 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 રામ. એનું કારણ શું? તો સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે ભાઈ આખી. અને તે અને મેં કાંડ માટે તેથી ઝૂંપડીમાં એ બોલતી હતી. શું બોલતી હતી? કે ઠાકર અમને મેલ માઠેલી, અરે રે તું છે એકલનો બેલી, કાલા ઘેલા અમે એ તારા કેવાના જપીએ તારો જા, એ જી નાથજી એના તો કોઈ નો નહીં, અમે બીજે ક્યાં જાય બાપ, ઠાકર અમને મેલ માઠેલી અને તું છે એકલનો બેલી, અમે તારું અંગ કહેવાય, જીવન કોણ આશરે જાય. હે બાપ, આદદીના એ આડતિયા તારાન શેઠ તું છો સાવકાર, એ તારું લેણું હશે ત્યાં લગી બીજો એ અમને ધીરશે નહીં તલવાર, ઠાકર અમને મેલ માઠેલી અને તું છે એકલનો બેલી, અરે રે અમે તારું અંગ કહેવાય, અરે રે જીવન કોને આશરે જાય. લક્ષ્મણ હું અને તું ઝૂંપડી ગયા તેથી 70 વર્ષની બુઝુર્ગ બની ગઈ હતી. ચાંદીના પતરા જેવા વાળ ડગમગતા દેહે એમ બોલતી હતી, રાઘવ આવ્યો, મારો બાપ આવ્યો, મારો રામ આવ્યો. એના ફળ હેઠા ખાવાથી એની ભક્તિનું મને બખતર બની ગયું હતું. લક્ષ્મણ રાવણની તાકાત નથી મને બાણ મારી શકે, અને તે નોતા ખાધા એનું પરિણામ તારે સમરાગણમાં ભોગવવું પડ્યું. એટલું નહીં પણ લક્ષ્મણ, આજ હું તને એક વાત કરું કે તું આ જીવતો જાગતો સરયુને કિનારે આટા મારતો છું, હું જો તને જોતો હોઉં તો પ્રતાપે સબરીની ભક્તિની તાકાત છે.
કે પ્રભુ ઈ કેવી રીતે તો તે ફળ ને ફૂલ નાખી દીધા હતા એ પક્ષીઓ ખાઈ ગયા હતા અને પક્ષીઓ એ પર્વતની ઉપર ઠળિયા નાખ્યા એ ઠળિયામાંથી અમૃત સંજીવની ઉગી અને હનુમાનજી મહારાજ ઉડ્યા અને એ અમૃત સંજીવની લેવા અને રણમેદાનની માલિપાઈ પાંદડા નીચોવીને પાયા તઈ તું બેઠો થયો છે બાપ સમરાગણની માલિપા તું જીવતો છો એ સબરીની ભક્તિ છે એટલે કીધું છે તારો નાતો છે વેલો આવજે એ મેઘાણીના શબ્દોમાં જો કેવું હોય તો ગામડું બોલે નગર સાંભળે અભણ બોલે ભણેલો સાંભળે અને સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય.